Hello student, 12th standard computer subject student chapter number 13 ની આપણે વાત કરતા હતા એમાં lecture number 3 ઉપર છીએ આપણે data compress જોઈ લીધું હતું VLC ની વાત કરી હતી VLC વિડિયો ઓડિયો ની વાત કરી હતી હવે Google Map જો સિમ્પલ ટોપિક છે chapter number 5 માં પણ આવી ગયું હતું આપણે L commerce Google Map એમાં location commerce આવ્યું હતું એમાં Google Map છે હવે ગૂગલને બધા પ્લેસની ખબર હોય છે કઈ જગ્યાએ કયું પ્લેસ આવેલું છે કઈ જગ્યા આવેલી છે એનું નામ સહિત આપણે માહિતી આપતો હોય છે તો એની પાસે માહિતી કઈ જગ્યાએથી આવે છે કેવી રીતે આવે છે અને કઈ કઈ આપણે માહિતી દે છે એ ગૂગલ મેપનો સિમ્પલ એમસીક્યુ હોય છે આ ગૂગલ મેપ એ ફ્રી હોય છે નિઃશુલ્ક સેવા છે ગૂગલ ઉપગ્રહની મદદ વડે આકૃતિ મેળવીને કાર ઉપર કેમેરા બાંધીને બીજી સંસ્થાઓ પાસેથી માહિતી ખરીદીને અને દુનિયાની હજારો વ્યક્તિઓ ઉપયોગકર્તાઓ પાસેથી માહિતી મેળવીને વર્ષોના સમયગાળા પછી આખી પૃથ્વીના વિશાળ નકશાની માહિતી ભેગી કરી છે આ એમસીક્યુ આઈએમપી ઓકે સ્ટુડન્ટ કે ગૂગલ પાસે માહિતી ક્યાંથી આવે તો એણે ઉપગ્રહની મદદથી આકૃતિઓ બનાવી કાર ઉપર કેમેરા બાંધ્યા હતા બીજી સંસ્થાઓ પાસેથી માહિતી ખરીદી દુનિયાના હજારો વ્યક્તિ ઉપયોગકર્તાઓ પાસેથી માહિતી મેળવી વર્ષોના સમય પછી જો યાદ રાખજો વર્ષોના સમય પછી આખી પૃથ્વી વિશાળ નકશામાંથી માહિતી ભેગી કરી હતી ગૂગલ નકશો કોઈ પણ વ્યક્તિને નકશામાં ફેરફાર કરવા અને જમીનની નિશાની ઇમારત વગેરે ઓળખ માટે પરવાનગી આપે છે સ્ટુડન્ટ આપણે કઈ જગ્યાએ રહીએ છીએ તો તમે ગૂગલ મેપમાં તમારું એડ્રેસને લખો તો પરફેક્ટ એ તમને મેપ બતાવે તમારું મકાન બતાવે છે તમને ખબર છે ઓકે તમે આ કઈ જગ્યાએ રહો છો તમારી સોસાયટી બતાવે તમારું મકાન બતાવે છે ઓકે તો તમે એમાં એડિટિંગ પણ કરી શકો છો એવી પરવાનગી આપે છે તમારું નામ લખી શકો છો કોઈ સિમ્બોલ મૂકી શકો છો એવું બધું તમે કર્યો કોઈ કંપની હોય તો એને હાઇલાઇટ કર્યું હોય તો એ લોકો તમે હાઇલાઇટ તમે જાતે કરી શકો છો તે કોઈ પણ જગ્યાએ ફોટોગ્રાફ અપલોડ કરવામાં કોઈ પણ જગ્યાએથી પરીક્ષણ માહિતી પણ પરવાનગી પણ આપે છે તમે ફોટોગ્રાફ પોતાનો મૂકી શકો છો મકાનનું 3D ઇફેક્ટ ઘણીવાર તમે જોયું તો ગૂગલ મેપના 3D ઇફેક્ટ પણ મૂકેલી હોય છે આ સેવાનો ઉપયોગ હરતા ફરતા ઉપગ્રહોની જેવી સ્માર્ટફોન ટેબ્લેટ પણ ખૂબ જ સારી રીતે થાય છે એટલે એવું બનવા મળ્યું એની પાસે માહિતી કેમ આવવા મળી કેમ કે બધા પોતપોતાની રીતે પોતાની કંપનીના નામ પોતાના શોપના નામ પોતાની જગ્યાના નામ બધી રીતે આ અપલોડ કરવા મળ્યા ફોટોની એના દ્વારા ગૂગલ પાસે આ બધી માહિતી આવવા મળી એટલે આવી પરવાનગી પણ આપણે મળી ગઈ આમાં તમને દેખાય છે આ રીતે નામ સહિત તમે ગૂગલ મેપ ખોલો એટલે તમને સાઈડમાં અપડાઉનના પ્લસ માઇનસના બટન આપ્યા હોય છે તમે ઝૂમ કરી શકો છો નાની મોટી સ્ક્રીન કરી શકો છો લેફ્ટ રાઈટ જવાના બટન પણ તમને આપવામાં આવે છે આ વેબસાઇટ પણ ઘણીવાર પૂછાઈ ગયેલી છે આઈએમપી છે વેબ બ્રાઉઝરમાં જઈને તમે google.com.in લખો તો બી આવી જાય map.google.com.in આ બે એમસીક્યુ યાદ રાખી લેજો બે વેબસાઇટ યાદ રાખી લેજો કે ગૂગલ મેપની વેબસાઇટ કઈ છે એપ્લિકેશન પણ એની આવે છે અને GPSનું ફૂલ ફોર્મ પણ યાદ રાખી લેજો GPS દ્વારા એ કંટ્રોલિંગ થતું હોય છે તમને ડાબી તરફ લઈ જવા માટેના જે સાઈડ બાર આવે છે એના દ્વારા તમે ડાબી તરફ લઈ ગયો છો જમણી તરફ સ્ક્વેર કરી શકો છો એ સિમ્પલ મેપ વ્યૂઅર પણ કરી શકો છો તમે એ સેટેલાઇટ ઉપગ્રુપ બટન પર એ બટન પર ક્લિક કરવાથી તમે એ તસવીર ફોટોગ્રાફી જોઈ શકો છો એટલે સ્ટુડન્ટ જે વ્યક્તિ પોતાના ફોટા મૂક્યા હોય કંપનીના ફોટા મૂક્યા હોય તો એ તમે એમાં જોઈ શકો છો અને ઝડપથી એ ફાઇન કરી શકો છો કોઈ વ્યક્તિ આપણે રેલવે સ્ટેશન હોય તો એ રેલવે સ્ટેશન લખ્યું હોય એના ફોટોગ્રાફી મૂકેલા હોય છે અત્યારે તમને ખબર છે સ્કૂલ કોલેજ તો એના પણ ફોટોગ્રાફ મૂકેલા હોય છે એટલે સામેનો વ્યક્તિ જે ફાઇન કરનાર વ્યક્તિ છે એને એ પરફેક્ટ જગ્યા તો મળી જાય પણ કેવું દેખાય છે એ ઇમારત કેવી દેખાય છે ઓકે એ આખી સ્કૂલ કોલેજ યુનિવર્સિટી જે પણ હોય એ જગ્યા પરફેક્ટ એ જોઈ શકે છે સેટેલાઇટ આખું કંટ્રોલિંગ કરતું હોય છે આ મેપ તમે આખું જોયેલું હશે કેવું કે ઉપગ્રહ દ્વારા જે તસવીર ગૂગલમાંથી પાડેલી છે કે ભાઈ કોઈ અમદાવાદની કોઈ કોલેજ કઈ વલ્લભ વિદ્યાનગર કંઈ છે એવી એનો ઉપરથી સેટેલાઇટ ફોટોગ્રાફી છે સ્ટુડન્ટ કેટલું દૂર સેટેલાઇટ આપણે સેટેલાઇટ દેખાતું જ નથી પણ એનો ફોટોગ્રાફી કેટલું પરફેક્ટ આવે છે તમે આને ઝૂમ કરી શકો છો બાજુમાં બટન આપેલા છે લેફ્ટ રાઈટના ઝૂમ તો તમે પરફેક્ટલી ગ્રાઉન્ડ પણ જોઈ શકો છો કોલેજનું જે હોસ્ટેલ છે એ પણ તમે જોઈ શકો છો આનો યુઝ શું થતો હોય છે તો આ એ માટે સેવા ઉપયોગ કરવા માટે શહેરની કોઈ પણ જગ્યાએ તમે જઈ શકો છો જાણીતી જગ્યાએ પહોંચી શકો છો
સરકારી સંસ્થાઓ, વેપારી અથવા લોકો પોતાની ઓફિસેથી કઈ રીતે પહોંચવું તેની માહિતી પણ લઈ શકે છે. આપણે કઈ જગ્યાએથી ક્યાં જવું, રસ્તો કઈ જગ્યાએ છે એ પણ માહિતી આમાં લઈ શકે છે. આપણે આપણે ચેપ્ટર 5માં વાત કરી તે રીતે એટીએમ, બેંક, હોટલ, રેસ્ટોરન્ટ, કોઈ પણ જગ્યાએ આપણે જોયું હોય કઈ જગ્યાએથી આપણાથી દૂર કેટલું છે એ તમે જોઈ શકો છો. આ વેની આપણે આગળ પણ વાત કરી હતી, તમે કોઈ પણ જગ્યાએથી આણંદથી કે લીંબડી કઈ જગ્યાએ જવું છે તો તમે એ લખો એટલે તમને એ રસ્તા વે બતાવે કે આ જગ્યાએથી જવાય, એ ડાર્ક વે થઈ જશે એટલે તમને ખબર પડે કે આ રસ્તેથી જશું તો કયા કયા ગામ આવશે, કયા કયા સિટી આવશે, આ રસ્તે જશું તો કયા કયા ગામ આવશે, સિટી આવશે, કેટલા કિલોમીટર લગીનું થશે, કેટલી કલાક થશે. આપણે એલ કોમર્સમાં જે રીતે વાત કરી હતી સ્ટુડન્ટ, એ જ રીતે ગૂગલ મેપ પણ, ગૂગલ મેપ કઈ રીતે માહિતી કરે, માહિતી ભેગી કરે છે એમસીક્યુ, બીજો ગૂગલની વેબસાઇટ એ એમસીક્યુ આઈએમપી છે, અને ગૂગલ મેપમાં કઈ કઈ હેલ્પ થઈ શકે એ એમસીક્યુ હાઇલાઇટ કરેલા છે સ્ટુડન્ટ. એન્ડ ગૂગલ મેપ પછી આપણે કેરેક્ટર મેપની વાત કરીએ સ્ટુડન્ટ. સ્ટુડન્ટ કેરેક્ટર મેપ પ્રોગ્રામ એ પણ આપણે એ ઉપયોગ કોઈ પણ વિનિયોગમાં યુનિક કોડ અક્ષર દાખલ કરવા માટે થાય છે. આઈએમસીક્યુ આઈએમપી છે, વધુ વાર પૂછાઈ ગયો છે કેરેક્ટર મેપનો યુઝ શું થાય છે. એપ્લિકેશન એવી છે કે યુનિક કોડ અક્ષર દાખલ કરવા માટે થાય છે. પ્રથમ દાબી તો પેનમાંથી લિપિ પસંદ કરીને ત્યાર પછી તે અક્ષરો તમે લખાણ કે નકલ વિસ્તાર ઉમેરવા માટે તૈયાર થાય છે. સ્ટુડન્ટ તમને ગુજરાતી લખતા ન આવડતું હોય, અધર લેંગ્વેજ લખતા ન આવડતું હોય તો તમે કેરેક્ટર મેપનો યુઝ કરી શકો છો. એ કીબોર્ડ જેવું જ આવે છે અને કેરેક્ટર મેપ દ્વારા તમે ગુજરાતીના અક્ષરો કોઈ હોય એ તમે લખી શકો છો. આમાં તમને આ રીતે લિનક્સનું છે કેરેક્ટર મેપ બતાવેલું છે. તમારે સાઇડમાં લેંગ્વેજ સિલેક્ટ કરવાનું હોય છે, પણ ગુજરાતી લેંગ્વેજ સિલેક્ટ કરી છે, ગુજરાતી લેંગ્વેજ સિલેક્ટ કરી છે એટલે તમારે બધા આલ્ફાબેટ ગુજરાતીના આવેલા છે. તમારે એ વન બાય વન અક્ષરો સિલેક્ટ કરવાનો હોય છે. નીચે જો ટેક્સ ટુ કોપીમાં લખાય છે, જય જય ગરવી લખેલું છે એટલે જય એક અક્ષર, જય એવી રીતે અલગ અલગ અક્ષર સિલેક્ટ કરીને આખું સેન્ટેન્સ બની ગયું. એનું બાજુમાં કોપી બટન છે, એ કોપી બટન ક્લિક કરવાથી પછી તમારે જે જગ્યાએ કોપી પેસ્ટ કરવું હોય તે જગ્યાએ થઈ શકે છે. કેરેક્ટર જે તમારે આખું સેન્ટેન્સ લખાઈ જાય એને કોપી કરી લેવાનું અને પછી તમારે એને પેસ્ટ કરી લેવાનું હોય છે. હ્રસ્વ દીર્ઘ જે પણ સિમ્બોલ આવતા હોય, જે અક્ષરો આવતા હોય એને તમારે સિલેક્ટ કરી લેવાના અને પછી જે જગ્યાએ પેસ્ટ કરવો હોય એ રીતે પેસ્ટ. પણ આમાં લિમિટેડ અક્ષરો, આખું તમારે સ્ટોરી લખવી, બુક લખવી આ રીતે યુઝ થતો નથી એટલે ગુજરાતી લખાણ લખવા માટે, યુનિક કોડ દાખલ કરવા માટે કેરેક્ટર મેપનો યુઝ કરવામાં આવે છે સ્ટુડન્ટ. અહીંયા આપણે બે ટોપિકની વાત કરી, ગૂગલ મેપ અને કેરેક્ટર મેપ. બહુ જ ઇઝી છે, એકવાર રીડિંગ કરી લેજો સ્ટુડન્ટ. અહીંયા લગી ટોપિક આપણે રાખીએ છીએ.